हेलो विद्यार्थी मित्रों, आज आपणे एक अहदायो टॉपिक भणवाना छे। व्याकरण में जे लेखन विभाग में कहेवाय छे, लेखन विभाग में जे टॉपिक छे अहेवाल, एना विषे अभ्यास करवाना छे। अहेवाल धोरण 8 માં, ધોરણ 9 માં અને ધોરણ 10 માં પણ પૂછાઈ જાય છે, એટલે તે 5 વર્ષના અહેવાલ 10 માં પણ પૂછાય છે, એટલે તમે ખાસ આ અહેવાલ કેવી રીતે લખો એની તૈયારી કરી રાખવી। ફક્ત એમાં અહેવાલ કેવી રીતે લખશો એના માટેના થોડાક મુદ્દા હવે જો ધ્યાનમાં રાખી લઈએ તો આપણને અહેવાલ લખતા આવડી જાય, એની કોઈ તૈયારી કરવી પડે નહીં। આ એક છાપામાં કે આપણે એમાં વાંચતા જ હોય છે કે કોઈ એક અહેવાલ આપી દીધેલો હોય કે અહીંયા એને કોઈના કોઈ વિષય આપે, કોઈ ધાર્મિક તહેવારને લીધે આપી દીધેલો હોય કે કોઈ સામાજિક શૈક્ષણિક માં જે કઈ પ્રોગ્રામ થયેલો હોય એના વિશે હોય, સાંસ્કૃતિક કાર્ય માટે હોય, એવા હોય જેના વિશે આપણે લખી શકીએ। અહેવાલ એટલે એવી ઘટના કે જે પરિસ્થિતિનું સંક્ષિપ્ત રીતે, સંક્ષિપ્ત એટલે ખૂબ જ નાનું, મોટું નહીં, નિબંધ જેવું નહીં, પણ સંક્ષિપ્ત સચોટ આલેખન, સચોટ એટલે સાચી જ, એમાં વિના ઘટના ઘટેલી હોવી જોઈએ। સામાજિક શૈક્ષણિક હોય, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, મોટા અકસ્માતો હોય કે કુદરતી આફતો, હડતાલો અને રમખાણો વગેરે જે સમાચાર માટે કહી શકાય તેવી ઘટનાઓ જે હોય છે તેને અહેવાલ કહેવામાં આવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, ફરીથી કે અહેવાલ છે એવી ઘટનાની, ઘટના કે પરિસ્થિતિનું સંક્ષિપ્ત અને સચોટ આલેખન છે। હવે આપણે જોઈએ કે આ અહેવાલથી લખવો કેવી રીતે, અહેવાલ તો છે જ પણ એને લખવો કેવી રીતે, તો આ અહેવાલને એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, થોડાક નિયમો આપણે છે, જે આપણે નિયમોનું ધ્યાન રાખી લેશું તો આપણને તે અહેવાલ લખતા આવડી જશે। તો ચાલો પહેલા આપણે એના નિયમો તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ। અહીંયા છે કે અહેવાલ લેખન માટે આપેલા વિષયને બરાબર સમજી લો, પેલો નિયમ છે એનો, કે જે આપેલા વિષય છે તો એમાં વિષય કઈક આપી દીધેલો। હમણાં હું જેમ બોલી એમ કે કોઈ સામાજિક માટે, સામાજિક શૈક્ષણિક માટે, સામાજિક માટે હોય, શૈક્ષણિક માટે હોય કે સાંસ્કૃતિક ઘટના ઘટે અથવા તો કોઈ અકસ્માત માટે હોય, રક્તદાન શિબિરનું હોઈ શકે, ક્યાંય રોગચાળો ફાટી નીકળ્યો હોય તેના માટેનું હોઈ શકે, તો ક્યાંય એવા ઘણા ઘણા જે હડતાલો હોય કે રમખાણ હોય એવા સમાચાર છે કહી શકાય તેવો કોઈ પણ વિષય હોઈ શકે। એમાંથી આપણને જે વિષય કહેવામાં આવેલો હોય એના જ વિષય ઉપર આપણે લખવાનું હોય છે। આપણને એમ કીધું હોય કે રક્તદાન શિબિર આપણે છે કે એના વિશે તમે આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો એવું કીધેલું હોય, તો આપણે એક ટોપિક તૈયાર કરી લીધો કે મારે રક્તદાન ઉપર લખવું છે, અથવા તો એમ કીધું હોય કે મારે અકસ્માત વિશે લખવું છે કે એક બસ અકસ્માતનો અહેવાલ તમે 100 શબ્દોમાં તૈયાર કરો, 100 શબ્દોમાં લખો, તો આવી રીતે એક વિષયને આપણે બરાબર લઈ લેવો છે કે પેલા એ વિષયને આપણે સમજી ગયા કે આ વિષયમાં શું કહેવા માંગે છે। તો ત્યાર પછી શું છે, તો કે પ્રથમ એની કાચી રૂપરેખા, કાચી રૂપરેખા એટલે એનું એવું પેલું આયોજન તૈયાર કરી દેવું છું કે આ અહેવાલમાં ક્યાંથી શરૂ કરવામાં આવે છે અને તે અને તેના મહત્વની મુખ્ય બાબતો ન રહી જવું જોઈએ, કાચી રૂપરેખા તૈયાર કરી લેવાની અને એમાં જે આ માટે જે વિષયને લખતું છે મુખ્ય છે એ બાબત એમાંથી રહી જવી ન જોઈએ, એટલે એ આપણે લખવું જોઈએ। દાખલા તરીકે આપણે એવું તૈયાર કરી લીધું કે મારે રક્તદાન શિબિર વિશે અહેવાલ તૈયાર કરવો છે, લખવો છે, તો રક્તદાન શિબિર છે એ જે છે એની પેલી કાચી રૂપરેખા તૈયાર કરવી છે કે એમાં આયોજન જે કરવામાં આવે છે કઈ તારીખે કરવામાં આવશે, એના માટે રક્તદાન શિબિર છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે આવશે કે એના આખા એક પછી એક નોંધ આપણે તૈયાર કરી રાખવી જોઈએ કે ક્યાં કરશું આ રક્તદાન શિબિર, એમાં કોને બોલાવશું કે એના પછીનો જે જે ઘટના આવતી હોય એમાં લખવાનું કે હવે મહેમાનને બોલાવવાનું છે તો એમાં કોનું નામ, એ એક પછી એક ઘટના મુજબ આપણે લખવાનું છે, કારણ કે આ અહેવાલ છે અને ઘટના ક્રમ પ્રમાણે લેવું જોઈએ।
दाखला तरीके अपने अकस्मात नो लई लई तो अकस्मात में पहला बीजी बड़ी बात लखी लई ने पछी एम कही के अकस्मात थयो तो ए ना चाले एटले काची पहला रूपरेखा आपणे तैयार करी लेवी छे के काची रूपरेखा ने आधारे आपणे सरस रीते अहेवाल लखी शकीए एमां महत्वनी बाबत रही नवी न रही जवी जोईए शुं काम नहीं तो के आपणे जे कहेवा मांगता होय ते बाबत नो तेमां उल्लेख थवो ज जोईए एटले याद करीने आपणे घटनाक्रम मुजब ज એમાં એનો સમાવેશ કરી દેવો જોઈએ. હવે આપણે જોઈએ કે તેમાં જરાય અતિશયોક્તિ ન હોવી જોઈએ. અતિશયોક્તિ તેમાં પહેલા જ કીધું કે સંક્ષિપ્તમાં લખવાનું છે અને સચોટ આલેખન કરવાનું છે એટલે એમાં વધારે એને બતાવવાનું નથી. અતિશયોક્તિ આપણે કંઈ કરવાની નથી. તેમાં જે આવે છે એ સચોટ જ લખવાનું છે અને ફક્ત दस पंदर लीटी में लखवानुं फक्त पंदर लीटी में लखवानुं छे. निबंध जेवो आ अहेवाल लखवानो न होई शके एटले आपणे जे घटना घटी छे तेने एवी रीते दर्शाववानुं छे एवी रीते लखाण लखवानुं छे के जेमां वधारे पडतुं लखाण नथी लखवानुं अने मुख्य रहे पण न जवुं जोईए अने फक्त पंदर लीटी में ज आपणे अहेवाल दर्शाववानो रहेशे. त्यार पछी छे के अहेवालमां तारीख समय अने स्थळ અને વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ. તારીખ તો આપણે જ્યારે અહેવાલ લખીએ છીએ ત્યારે તો તે જ દિવસની આપણે તારીખ લખી પણ એ તારીખ ક્યાં કઈ તારીખ આવશે તો કે જે આ ઘટના ઘટી ગઈ છે એના પછીની તારીખ આવશે એટલે તારીખ આવે છે. અને આ ઘટના એટલે કે આ જે સમાચાર છે એ કયા દિવસે બન્યા એ તારીખને પણ આપણે એમાં જાણ કરવાની છે. એનો સમય આપણે જોવાનો છે એ ક્યાં સ્થળે થાય છે તે પણ આપણે જોવાનું છે. વ્યક્તિ વિશેષ એટલે એમાં મુખ્ય વ્યક્તિ તરીકે કોણ જોડાયેલા છે તેનો પણ આપણે સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે જે દિવસે દાખલા તરીકે આપણે કહીએ કે રક્તદાન શિબિરની વાત કરીએ છીએ તો કે રક્તદાન જે શિબિર છે એનું આયોજન કરવામાં આવ્યું છે તો કઈ તારીખે કરવામાં આવ્યું છે તે તારીખ હોવી જોઈએ. કયા સ્થળે કરવામાં આવ્યું છે તો આપણા સ્કૂલમાં કરવામાં આવ્યું કે સ્કૂલનું નામ લખવું પડે એનો સમય લખવો જોઈએ કે આ દિવસે આ સમયે આ જે રક્તદાન શિબિર છે એનું આયોજન કરવામાં આવશે. વ્યક્તિ વિશેષ તો કે આમાં આપણે કયા કયા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે અહીંયા કોણ એનું વ્યાખ્યાન આપશે કે રક્તદાન વિશે આપણે એ બધું આપણે એની નોંધ એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. હવે ઘટના છે વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવા જોઈએ. ઘટનાનું વળાંક પ્રમાણે કે ત્યાર પછી શું કરવામાં આવ્યું ત્યાર પછી શું કરો એવી રીતે એની ઘટના જે બનતી હોય એનો પેરેગ્રાફ પાડવા જોઈએ અને તેને યોગ્ય પેરેગ્રાફમાં આપણે લખવા જોઈએ. દાખલા તરીકે આપણે રક્તદાન શિબિર છે તો તેનું જે આયોજન કરવામાં આવ્યું છે તો કે પ્રથમ શું કર્યું છે અમે તો કે જ્યાં યોજાય છે ત્યાં આપણે એવું કહી શકીએ કે અમે અમારી શાળામાં યોજાયેલી છે અને તેમાં જે કોને કોને બોલાવવામાં આવેલા છે તેનો પણ ઉલ્લેખ કર્યો અને ત્યાર પછી આપણી શાળામાંથી કયા કયા વિદ્યાર્થીઓ કયા ધોરણના વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો છે તેની વાત કરી શકીએ. એમાં સ્વૈચ્છિક રક્તદાન કેવી રીતે કરવામાં આવ્યું હતું તેની પણ વાત કરી શકીએ અને રક્તદાનની સમજ વાળતા પેરેગ્રાફ પણ તેમાં આપણે દેવા જોઈએ અને જેના સ્લોગન છે એના મોટા જે પોસ્ટરો જે બનાવેલા છે તે પણ હોય તો તેના પણ પેરેગ્રાફ પાડીને આપણે લખવો જોઈએ અને લાસ્ટમાં એટલે કે છેલ્લે આ આયોજન કેવી રીતે સફળ થયું અને લાસ્ટમાં આપણે છેલ્લે આપણે શું કર્યું એની સફળતા જે આ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ જે કરેલો છે તો એને સફળતા બદલ વિદ્યાર્થીને કોઈ ઇનામ આપવામાં આવેલું છે કે શું પણ તેનો પણ એક પેરેગ્રાફ પાડીને આપણે ખાસ નોંધ લેવી જોઈએ અને આવી રીતે જુદા જુદા વળાંક પ્રમાણે એના 3 થી 4 એવા પેરેગ્રાફ આપણે પાડી શકીએ છીએ. એવા છે એની ભાષા છે એવા લેખનની જે ભાષા છે એ શુદ્ધ હોવી જોઈએ. શુદ્ધ એટલે સ્પષ્ટ હોવી જોઈએ સરળ અને આકર્ષક હોવી જોઈએ. અહેવાલની ભાષા છે શુદ્ધ સરળ અને આકર્ષક. આકર્ષક એટલે કે ભાષા એવી હોવી જોઈએ કે આકર્ષિત કરી શકે
જ્યારે આપણે છાપામાં કોઈ સમાચાર વાંચીએ છીએ તો એનો જે મેઇન જે વાત છે એ તરત બધાની નજર સમક્ષ આવી જવું જોઈએ, તો જ એ આકર્ષિત થાય. એટલા માટે એને કેવી રીતે છપાવવું, એનું શીર્ષક શું રાખવું, એની ઉપર આધાર રાખે છે. એટલે કે અહેવાલની ભાષા છે એ સ્પષ્ટ હોવી જોઈએ, જે લોકો વાંચે છે તરત સમજી શકે શું કહેવા માંગે છે, આ અહેવાલમાં શું કહે છે તે આપણે ખબર પડવી જોઈએ, અને એટલી આકર્ષિત હોવી જોઈએ. અને એટલે કે લખવા માટે જે શબ્દો છે બીજાને આકર્ષિત થાય તેવા એના શબ્દો હોવા જોઈએ, સરળ અને શુદ્ધ સ્પષ્ટતાથી લખાયેલા શબ્દોમાં હોવું જોઈએ. છેલ્લે છે કે આ જે અહેવાલ છે એને અનુરૂપ શિક્ષક શીર્ષક આપવું જોઈએ. અનુરૂપ શિક્ષક, શીર્ષક એટલે કે જેનું મથાળા ઉપર આવે ને, આપણે જેમ નિબંધમાં ઉપર નામ લખવામાં આવે ને કે સ્વચ્છતા કે કોઈ એવી રીતે, તો આમાં પણ રક્તદાન શિબિર છે તો ઉપર આપણે એનું મથાળું છે એનું શીર્ષક આપી દેવું જોઈએ, રક્તદાન શિબિર. જો કોઈ રોગચાળા માટેનું આપણે દીધું હોય તો લખી કે આ ગામમાં ફાટી નીકળેલો રોગચાળો. અત્યારે આપણે કોરોના વિશે છે તો ઉપર લખી નાખી કે કોરોના સંક્રમિત, એવું પણ આપણે લખી શકીએ. અકસ્માત થયું હોય તો એવું શીર્ષક આપી શકીએ કે જે કોઈ બાજુ કે રાજકોટ નજીક થયેલો ગંભીર અકસ્માત, તો એવા જે શીર્ષક આપી દે એટલે જે લોકો છે એ તરત તે જોવા પ્રેરાય છે, અને એવું શીર્ષક આપવું જોઈએ. અને લાસ્ટમાં એક ખાસ બાબત છે, ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે કે અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખો, ભૂતકાળમાં, કારણ કે આ ઘટના તો ઘટી ગઈ હશે અને ત્યાં પછી અહેવાલ છાપવાનો છે. આપણે છાપામાં જોઈએ છીએ ને કે જે સમાચાર આપણે વાંચીએ છીએ એ આગલે દિવસના બની ગયેલા હોય છે અને ત્યાર પછી આપણી પાસે આવે છે. એટલે અહેવાલમાં ખાસ જોવાનું કે હંમેશા એ ભૂતકાળના શબ્દો હોવા જોઈએ કે આમ બની ગયું હતું, અમે આયોજન અમારી સ્કૂલમાં આ આયોજન કરવામાં આવ્યું, આવી રીતે ઘટના બનેલી હોય. તો અહીંયા એક રક્તદાન શિબિર વિશે હું પણ એક જે અહેવાલ છે તો અહીંયા તૈયાર કરીને આપણી સમક્ષ રજૂ કરું છું. શું કામે, તો કે રક્તદાન શિબિર છે એ મોસ્ટ ઓફ પૂછાઈ જતો હોય છે, તો આપણે જોઈએ કે રક્તદાન શિબિર છે એ કેવી રીતે લખી શકાય, એ અહેવાલ આપણે લખવો તો આપણે કેવી રીતે લખી શકીએ. આપણે એમાં આપણે સ્કૂલનું નામ લખી શકીએ, આપણે કોઈ આચાર્યનું નામ એમાં નામ જે હોય તે જ લખવું જરૂરી નથી હોતું, તમે તમારી રીતે તે યોગ્ય રીતે તૈયાર કરી શકો છો. તો આપણે જોઈએ રક્તદાન શિબિર વિશે લખવું છે તો શું કરશું, તો આપણે આ સાઈડમાં લખતા પહેલા તે ગામનું કે શહેરનું એ નામ લખવાનું છે. દાખલા તરીકે મેં લખેલું રાજકોટ, તો એની બાજુમાં હું આજની તારીખ લખી નાખું, એટલે કે કોઈ પણ તારીખ લખી નાખું, એટલે તારીખ આપણે લખાઈ જાય ત્યાર પછી આપણે એની શરૂઆત કરવાની હોય છે, અને સ્થળ અને તારીખ પણ ચોક્કસ લખવી જ જોઈએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે રક્તદાન શિબિર કેવી રીતે લખાય છે. અમારી શાળા પરિશ્રમ સ્કૂલ પરિશ્રમ સ્કૂલમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળા અમારી શાળામાં રક્તદાન શિબિર યોજાઈ હતી. શું કામ ને, તો કે ભૂતકાળ છે. અમારી શાળાના આચાર્યશ્રી શહેરના જાણીતા ડોક્ટરોને રક્તદાન વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા. આ જો બની ગયેલું હોય ને એવી જ રીતે દેવાનું છે કે અમારી શાળામાં આ એક કાર્યક્રમ બની ગયો છે, બોલાવ્યા હતા. આ ડોક્ટરોને વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે અને તેનાથી કોઈના લાડકવાયાની જિંદગી પણ બચાવી શકાય છે. રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ હાનિ પહોંચતી નથી એવું પણ જણાવે છે. આ સ્વસ્થ વ્યક્તિ દર 3 વર્ષે 250 મિલી જેટલું રક્તદાન આપી શકે છે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને પણ લખી શકીએ કે અમારી શાળાના ધોરણ 11 અને 12 ના 100 જેટલા વિદ્યાર્થીઓ હતા, એમાંથી
70 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરેલું. શાળાના જુદા જુદા ખંડોમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવેલી અને શાળામાં ઠેર ઠેર રક્તદાન સમજ હતા પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા. તેમાં રક્તદાન શ્રેષ્ઠ દાન, રક્ત આપો જીવન બચાવો, રક્તદાન એ મહાદાન જેવા અનેક સૂત્રો લખેલા હતા. રક્તદાન કરનાર દરેક વિદ્યાર્થીઓને ચા અને બિસ્કિટ પણ આપવામાં આવ્યા હતા અને શાળા તરફથી દરેક રક્તદાતાને એક પ્રમાણપત્ર પણ એનાયત કર્યું અને બોલપેનની ભેટ આપવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ રક્તદાન અંગે પોતાના જાત અનુભવો પણ વર્ણવ્યા હતા અને કાર્યક્રમને અંતે આચાર્ય શ્રીએ આ કાર્યક્રમની સફળતા બદલ શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોનો ખૂબ સરસ આભાર માન્યો હતો. આવી રીતે આપણે આ રક્તદાન શિબિરનો એક અહેવાલ લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે એવા કોઈ પણ એક વિષયને પસંદ કરી અને ઘરે લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.